આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભોર્ભો સ્વાહ તત્સવ ભરગોદેવસ ધીમી પ્રચોદયા ગાયત્રી મહામંત્રનું તત્વ દર્શન ગાયત્રી એ કામધેનું છે જે મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે ભૌતિક સુખોની સાથે સાથે આધ્યાત્મિક લાભ પણ પ્રદાન કરે છે આત્મકલ્યાણના બધા જ તત્વો તેમાં સમાયેલા છે સમગ્ર બ્રહ્માંડમાં ભૌતિક કે આધ્યાત્મિક ક્ષેત્રની કોઈ પણ સિદ્ધિ એવી નથી જે ગાયત્રી મંત્રથી પ્રાપ્ત ન થઈ શકે એટલે જ તો કહેવાયું છે કે ગાય મહામંત્ર જીતને જગમાહી કોવું ગાયત્રી આથી ઋષિઓના માર્ગદર્શનને આધારે કામદેનું ગાયત્રીનું પયપાન કરવું એ જ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે આપણું આર્સ સાહિત્ય મહાપુરુષો તથા અનુભવી સાધકોનું જીવન પણ આ તથ્યની સાક્ષી પૂરે છે કે ગાયત્રી એક એવી પ્રચંડ આધ્યાત્મિક શક્તિ છે જેના આધારને લઈને દરેક પ્રકારની શક્તિ તથા દેવી સદગુણો પ્રાપ્ત થઈ શકે છે પુરાણોમાં કથાઓ આવે છે કે ભગવાન વિષ્ણુના અભિકમણમાંથી બ્રહ્માજી એકોહમ બહુસ્મયામી સૃષ્ટિનું સર્જન કેવી રીતે આકાશવાણી દ્વારા ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો અને વર્ષો સુધી ઉપાસના કરી તેની શક્તિથી સૃષ્ટિની રચના થઈ ચાર વેદો ઉપનિષદો અન્ય ગ્રંથો અને અનાદિ મંત્ર ગુરુમંત્ર ચોવીસ દેવતાઓ ચોવીસ અવતારો ચોવીસ ગુરુઓ ચોવીસ તીર્થંકરો ચોવીસ ઋષિઓ ચોવીસ ગુરુઓ દત્તાત્રેય ચોવીસ પેગંબરો ચોવીસ છંદો અને ચોવીસ યોગ મુદ્રાઓ એ પ્રાપ્ત થઈ મહાભારત પ્રાચીન ભારત સંહિતામાં ચોવીસો શ્લોકો વાલ્મીકી રામાયણમાં ચોવીસો શ્લોક દિવસના ચોવીસ કલાક અશોક ચક્રનારા ચોવીસ વર્ષની અગિયારસો ચોવીસ મનુષ્યની મુખ્ય નાળીઓ ચોવીસ અને મહાન બનવા માટે જરૂરી સદગુણો ચોવીસ શરીરમાં આવેલ શક્તિ કેન્દ્રો ચોવીસ દેવતાના અવતારો ઋષિઓ તથા મહાપુરુષોની ઉપાસે અત્યાર સુધી થયેલા મહાપુરુષોના મંતવ્યો જેમાં પંજાબના હોશિયારપુરના ખુશાલચંદ્રનું આપણે ઉદાહરણ જોયું છે ગાયત્રી મંત્રનો ભાવાર્થ તથા તેના દ્વારા શરીર અને માનસિક અને આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસ જીવનના સર્વાંગી વિકાસની એ ચાવી છે આવો ગાયત્રી મહામંત્ર ઓર્ભુવા સ્વાસિતુર વરે ભરગો દેવ ધીમી પ્રચોદયાત ઓમ એ પરમાત્માનું એક નામ ભૂ એટલે પ્રાણ સ્વરૂપ ભુવ એટલે દુઃખનાશક સ્વ એટલે સુખ સ્વરૂપ તત્ તે પરમાત્મા સવિતુ સૂર્યની સૂક્ષ્મ શક્તિ વરેણમ વરણ પસંદ કરવા યોગ્ય ધી ભર્ગો પવિત્ર અને પાપનાશક દેવસ્ય દેવત્વ પ્રદાન કરનાર ધીમહી અંતઃકરણમાં ધારણ કરું છું ધિયો અમારી ચિત્તવૃત્તિ બુદ્ધિને યો જે નહ એટલે અમારા સૌની પ્રચોદયાત સનમાર્ગ પ્રેરિત કરે હે પરમાત્મા જે પ્રાણ પ્રાણસ્વરૂપ દુઃખનાશક અને સુખ સ્વરૂપ છે એવા નારાયણ દેવતાના પવિત્ર પાપનાશક અને દિવ્ય તેજને અમે અમારા અંતરમાં ધારણ કરીએ છીએ હે પરમાત્મા તમારા સૌની બુદ્ધિને સન્માત તરફ પ્રેરિત કરો આવા અમોધ શસ્ત્ર જે ગાયત્રી મહામંત્રનું તત્વદર્શન પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્ય દ્વારા તમારા અને મહારાજ સુધી પહોંચાડવામાં આવ્યું છે આવો આપણે પણ આ મુકટમણી મંત્રનો જીવનમાં સાધના આરાધના અને ઉપાસના દ્વારા એ જીવનમાં ઉતારીએ અને એ મંત્રની જે સિદ્ધિ છે એ મંત્રની સિદ્ધિને પ્રાપ્ત કરીએ એટલે જ ભગવાન કૃષ્ણને ગીતાજીમાં કહેવું પડ્યું દસમા અધ્યાયના પાંત્રીસમાં શ્લોકમાં એ ગાયત્રી છંદસા માતા બ્રહ્મયોની નમસ્તુ તે હે ગાયત્રી માં હું તમને વંદન કરું છું નમસ્કાર કરું છું ઓમ સ્તુતા માયા વરદા વેદ માતા પ્રચોદયામ પાવમાનીજનામ આયુ પ્રાણમ પ્રજાંબો कीर्तिन्द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् अस्तु